હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું બનાવવાની છું ઘઉંના લોટના તીખા શક્કરપાડા તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ મેંદા કરતાં ઘઉંના લોટમાંથી બનેલા તીખા શક્કરપાડા પણ ખૂબ જ ક્રિસ્પી બને છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે તો સૌ પ્રથમ આપણે એક બાઉલમાં અડધો વાડકો જેટલો ઘઉંનો લોટ લેવાનો છે જે આપણે રેગ્યુલર રોટલી કરીએ છીએ તે જ ઘઉંનો લોટ લીધેલો છે તેમાં મેં અડધી વાડકી જેટલો રવો ઉમેર્યો છે જો તમારે રવાની જગ્યા પર ભાખરીનો જે કકરો લોટ આવે છે તે પણ તમે ઉમેરી શકો છો ત્યારબાદ તેમાં બે ચમચી જેટલો અજમો ઉમેરવાનો છે જે આ રીતે હાથેથી મસળીને ઉમેરવાનો છે જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું તમારે તમારા ટેસ્ટ પ્રમાણે લાલ મરચું ઉમેરી શકો છો એક ચમચી હળદર પાવડર ઉમેરીશું ત્યારબાદ ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે અને બધા લોટને હાથેથી સારી રીતે મસળી લેવાનો છે જેથી બધો મસાલો લોટમાં ભળી જાય મેંદા કરતાં ઘઉંના લોટના શક્કરપાડા બાળકોના હેલ્થ માટે પણ સારા રહે છે તો તમે જોઈ શકો છો કે આપણો બધો લોટ સારી રીતે મસડાઈ ગયો છે તો હવે તેમાં થોડું થોડું પાણી નાખીને આપણે ભાખરી જેવો કઠણ લોટ બાંધી લેવાનો છે લોટ આપણે એકદમ કઠણ જ રાખવાનો છે તો તમે જોઈ શકો છો કે આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે તો હવે તેમાં બે ચમચી જેટલું તેલ નાખીને મસડી લેવાનો છે હવે આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે તો તેને પાંચ મિનિટ માટે આપણે શેટ થવા મૂકી દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે લોટમાંથી લુવા બનાવી લેવાના છે લુવાની સાઇઝ થોડી મોટી જ રાખવાની છે તો આ રીતે આપણે તેના લુવા બનાવી લેવાના છે તમે આ તીખા શક્કરપાળાને ચા કોફી સાથે પણ ખાઈ શકો છો જે ખૂબ જ સરસ લાગે છે બાળકોને લંચબોક્સમાં પણ ભરી શકો છો અને જો તમારા ઘરે મહેમાન આવવાના હોય તો પહેલેથી જ આ રીતે તમે શક્કરપાળા બનાવીને રાખી શકો છો તો હવે આપણા લુવા તૈયાર થઈ ગયા છે તો તેને આપણે ભાખરીની જેમ વણી લઈશું તો જે રીતે આપણે ભાખરી જાડી વણીએ તે જ રીતે આપણે તેને વણી લેવાની છે હવે આપણી ભાખરી વણીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ચપ્પાની મદદથી સક્કરપાળાના આકારમાં આપણે એને કટ કરી લઈશું અને જે કિનારી આપણે ફાટેલી છે તેને આપણે કાપીને અલગ કાઢી લઈશું જેથી આપણે શક્કરપાળાનો શેપ સરસ આવે તો આ રીતે આપણે કિનારી કાઢી લઈશું અને શક્કરપાળાના શેપમાં કટ કરી લઈશું તમારે જે સાઈઝના શક્કરપાડા બનાવવા હોય તે સાઇઝના તમે કટ કરી શકો છો મેદા કરતાં ઘઉંના લોટમાંથી બનેલા તીખા શક્કરપાડા પચવામાં પણ સરળ રહે છે તો હવે આ રીતે આપણે બધા શક્કરપાળાને કટ કરી લેવાના છે તો હવે આ કટ કરેલા શક્કરપાળાને આપણે એક પ્લેટમાં કાઢી લેવાના છે તો આ રીતે આપણે બધા જ શક્કરપાળાને પ્લેટમાં કાઢી લઈશું અને હવે તેવી જ રીતે આપણે બીજી પણ ભાખરી વણીને આ રીતે શક્કરપાળા કટ કરી લઈશું તો હવે બીજી ભાખરી પણ વણાઈને રેડી થઈ ગઈ છે તો તેને પણ આ રીતે કટ કરી લઈશું અને હવે બધા શક્કરફળા આપણા કટ થઈ ગયા છે તો હવે તેને તળી લઈશું તો તળવા માટે મેં તેલ પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું તો હવે આ રીતે શક્કરપાળા મૂકીને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે ગેસની ફ્લેમ આપણે ધીમે જ રાખવાની છે જો ગેસની ફ્લેમ આપણે વધારે રાખીશું તો આપણા શક્કરપાળા વળી જશે તેથી ધીમા ગેસ પર જ આપણે તળવાના છે તો હવે આ રીતે આપણે પલટાવી લેવાના છે જેથી બંને બાજુ એકદમ સરસ રીતે ક્રિસ્પી તળાઈ જાય જો તમે મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવી અવનવી રેસિપી તમને જોવા અને જાણવા મળે તો હવે તમે જોઈ શકો છો કે આપણા શક્કરપાળા એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો તેને હવે આપણે એક બાઉલમાં કાઢી લેવાના છે તો આ રીતે બધું તેલ નીતાવીને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને હવે તેવી જ રીતે જે બીજા શક્કરપાડા પણ આપણે કટ કરીને રાખ્યા હતા તો તે પણ આ રીતે જ તળી લેવાના છે તો છે ને ઘઉંના લોટમાંથી તીખા શક્કરપાડા બનાવવાની એકદમ સીધી અને સરળ રેસીપી તો તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરો અને મને કોમેન્ટ કરીને જણાવો કે તમને કેવી લાગી હવે આપણા બીજા શક્કરપાડા પણ તળાઈને રેડી થઈ ગયા છે તો હવે તેને પણ આપણે એક બાઉલમાં કાઢી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણા શક્કરપાડા એકદમ ક્રિસ્પી દેખાઈ રહ્યા છે જો તમને આજની આ નાસ્તાની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બને તેટલો વિડીયો શેર કરો થેન્ક યુ